કેમ છો બધા? સૌ પ્રથમ બધા ભાઈ બહેનો ને જય માતાજી, મહાદેવ, જય ગુરુદેવ. સ્વાગત છે આજના વ્લોગમાં તમારું. બાકી તો અત્યારે હવે 10:30 થયા છે. તમે લોકો વિચારતા હશો કે આ કોલેજે નથી ગયો, તો આજે કોલેજે રજા રાખી છે. આપણે પાન કાર્ડ માટે જવું છે, આપણે ઇન્કમ ટેક્સની ઓફિસે, તો ત્યાં જવાનું છે. એ તો 11 વાગે ખુલે, તો ત્યાં જવાનું છે. બાકી તો હવે જોઈએ, પેલા લે આવશે જઈએ. મમ્મીનું કામ છે, ફોર્મમાં સાઇન કરાવી છે. સારું, ચાલો મળીએ પછી. અવાજ તો જો થાય યાર, અવાજ તો જો કરે છે બધા. હલો, આમાં સાઈન કરી ગયો? ના ના આવે. બ્લુ થઈ ગયો. ઇન્કમ ટેક્સ ની ઓફિસે જવાનું છે. ત્યાં જઈએ હવે. આપ્યું હતું ને પાન કાર્ડ, એ ભાઈએ કીધું કે પહેલેથી તમારું પાન કાર્ડ છે જ, પહેલેથી એક પાન કાર્ડ છે જ તમારું, એમ કીધું. નંબર કઢાવવો પડશે ઇન્કમ ટેક્સની ઓફિસેથી પાન કાર્ડનો. ઇન્કમ ટેક્સની ઓફિસેથી પાન કાર્ડનો નંબર કઢાવવો પડશે. એટલે ત્યાંથી નંબર ઉપરથી પાછી બીજી નવી પ્રિન્ટ આવી છે. હવે પહેલાં ક્યારે કઢાવ્યું હતું પાન કાર્ડ એ તો યાદ નથી. એકવાર મમ્મી કહેતા હતા કે ફોર્મ ભરીને આપ્યું છે તારું પાન કાર્ડ, તો જો એ જૂનું હશે તો એમાં પાછું ફેરફાર કરાવવો પડશે. આપણે પપ્પાનું નામ એડ કરાવવાનું છે, કે જૂનું જે આધાર કાર્ડ હતું એ
એમાં પપ્પાનું નામ એડ હતું નહીં એટલે આધાર નવા આધાર કાર્ડમાં પપ્પાનું નામ એડ કરાવ્યું અને નવું પાન કાર્ડ કઢાવવાનું હતું. તો એ ભાઈ તો કહે કે પહેલેથી છે જ તમારું પાન કાર્ડ, હવે જૂના આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ બન્યું હશે તો એમાં પપ્પાનું નામ એડ કરાવવું પડશે પાછું. હવે જોઈએ આપણે ઇન્કમટેક્સની ઓફિસે. સારું ચાલો મળીએ પછી. પાન કાર્ડનું અત્યારે તો હવે કામ થઈ ગયું છે, 11:30 થઈ ગયા. બાકી એમાં ધીમે ધીમે ભાઈ કઢાવવાનો હતો એની આગળ જઈએ નંબર ઉપરથી પ્રિન્ટ કાઢી દેશે આપણે. તો જોઈએ હવે નંબર ઉપરથી પ્રિન્ટ કાઢી દેશે એમ કીધું તો ખરા. બાકી તો હવે જોવું પડશે, જો હશે તો એમાં પપ્પાનું નામ એડ કરાવવા બાજુ ધક્કો થશે. જોઈએ તો હવે શું કહે છે, નવું આવ્યું હોય તો વાંધો નથી, બસોનો ખર્ચો આવ્યો બાજુ. હા 30 રૂપિયા ફોર્મ ના એક્સ્ટ્રા. હવે સીજ જાશું ભાઈ, હવે જગ્યાએ ઘરે જાય અને લગભગ તો એમ જ કીધું છે કે પ્રૂફ જે આપ્યું છે આધાર કાર્ડ પપ્પા નામ વાળું છે તો એમાં જ આવી જશે, ઘરે આવી ગયા. બાકી લેટ થઈ ગયો, મમ્મી નો કોલ આવી ગયો હતો. બાકી તો અત્યારે હવે પોણો આવ્યો છે, જમી લઈએ અને થોડીક વાર જોઈએ આરામ કરીએ. ચાલો હાલો આવો. હવે જમી લઈએ પહેલા, પછી જઈએ ટ્યુશનમાં. આજ તો વહેલું છે ટ્યુશન, એટલે 2:30 વાગે નીકળી જઈશું. હવે મમ્મી ઓકે. સારું ચાલો તો હવે જમી લઈ પહેલા, મળીએ પછી. રાજમા ચાવલ આજે ભાઈ ના આજે. હલો હલો, 3:45 થયા છે. આપણે હવે જઈએ લાઇબ્રેરી અને લાઇબ્રેરીથી પછી ટ્યુશનમાં. લગભગ રજા જેવું છે આજે, કેમકે સરનો કાંઈ મેસેજ આવ્યો નથી ટાઈમિંગનો, અને જો કાંઈ ટાઈમિંગનો મેસેજ આવે તો ટ્યુશનમાં જવાનું થશે. તો સારું ચાલો જઈએ લાઇબ્રેરી અને આપણે મોટો બ્લોગિંગ સ્ટાર્ટ કરવાનો છે હવે. બાકી આવી રીતે હવે ફાવતું નથી બાઇક ચાલુ બાઇકે, તો એ માટે હવે આપણે ઓનલાઈન સેટઅપ ઓર્ડર તો કરવાનો છે. એટલે આજે સાંજે પપ્પા સાથે વાત કરીને આપણે સેટઅપ ઓર્ડર કરી દઈએ, એટલે પછી એ આવે
પછી આપણે મોટો વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ. સારું ચાલો હવે જઈએ લાઇબ્રેરી ને મળીએ પછી. સીધા હોઈએ સીધા હોઈએ સાડા ત્રણ જ્યાં છે પાંચ વાગ્યાનું છે ટ્યુશન. તારો શું પ્લાન છે? શું પ્લાન છે? તો ટેસ્ટી નહીં જાય. હજી તો ભાઈ આ ભાઈ આવ્યા છે. તૈયારી કરે છે શું કરેશ? એટલે તો પૂછું છું શું કરેશ. અલે ભાઈ હાલ ઉતાવળ રાખજો થોડીક. સાડા ચાર તો થઈ ગયા છે, પાંચ નું ટ્યુશન છે. હવે ટ્યુશન થી છૂટીને પછી જવું છે કે જવું? પૂછવાનું બંધ કર મગજ હલે. હવે ચા પી લઈએ પછી જઈએ ટ્યુશનમાં. ટ્યુશન જે ફ્રી થઈ ને પછી જોઈએ. સારું ચાલો તો હવે ટ્યુશન જે ફ્રી થઈ ને મળીએ પછી. ટ્યુશન જે ફ્રી થઈ 6 વાગે. પાર્થભાઈ ને ચશ્મા બનાવવા આવ્યા હતા તો ત્યાં આવ્યા છીએ અત્યારે. હવે એ ભાઈ ચશ્મા લઈને આવે પછી નીકળીએ ચશ્મા લઈને પાર્થભાઈના. બાકી તો જોઈએ હવે ક્યાંક ચક્કર મારશું. સારું ચાલો મળીએ પછી. નવી ફ્રેમ લીધી છે ભાઈએ. કેટલાનો ખર્ચો કર્યો? 6.5 કરોડ. હવે પાર્થ ભાઈ આપણે ચક્કર મારવા લઈ જઈએ. બાકી તો 6 ને 10 થઈ જાય, 7-8 વાગ્યા સુધીમાં આવી જશું પાછા. જોઈએ હવે કઈ બાજુ લઈ જઈએ ચક્કર મારવા આપણે. તો અત્યારે હવે 7:45 આપણે ફ્રી થઈ ગયા છીએ. પાર્થભાઈને ઘરે ઉતારી દીધા. હવે
બાકી તો આજનો બ્લોગ 15 મિનિટ જેવો તો થઈ ગયો છે, 10-15 મિનિટનો જેવો થઈ ગયો છે. તો હવે આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ. સારું, ચાલો જય માતાજી, મહાદેવર, જય ગુરુદેવ. મળીએ કાલના નવા બ્લોગમાં.